नमस्कार, स्वागत है आपनो जी 24 कलाक पर। फटाफट खबरों साथे हूं फाल्गुनी। सौथी पहला बात करीशुं राजकोटनी, तो अहीं आज एक डेम ओवरफ्लो थयो छे। 29 फूटनी सपाटी पर डेम ओवरफ्लो थयो छे। आज एक डेम ओवरफ्लो थता उनाळामां पीवाना पाणीनी समस्या दूर थशे। जामनगरना ताराणा पासे आवेला आजी चार डेममां पाणीनी आवक थी। आजी चार डेमना दरवाजा खोलवामां आव्या। डेमना चार दरवाजा 3 फूट खोलाया। डेमनी पासे आवेला 10 गामोने अलर्ट कराया। जूनागढ़ना माळियाहाटीनामां भाखरवड डेम ओवरफ्लो थयो। उपरवासमां सतत वरसादना कारणे डेम ओवरफ्लो थयो। डेम ओवरफ्लो थता नीचाणવાળા વિસ્તારોને અલર્ટ કરાયા। સુરતના માંડવીના આંબલી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। આંબલી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં વરસાદથી જિલ્લાની નદીઓ પણ 2 કાંઠે વહી। નદીમાં નવા નીરથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે। ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો। હાલમાં 2708 ક્યુસેક પાણીની આવક, ડેમમાં 39.65% પાણીનો જથ્થો ઉપલબ્ધ। હાલ ડેમની સપાટી 602.46 ફૂટ પર છે। રાજ્યમાં વહેલી સવારથી 22 તાલુકામાં વરસાદ। નવસારી જિલ્લામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ। નવસારીના ચીખલીમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ। નવસારીના શહેર વાંસદા, કચ્છના માંડવીમાં પણ સારો વરસાદ। રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। 19, 20 અને 21 તારીખે રાજ્યમાં ભારે વરસાદની આગાહી। 22 અને 23 તારીખે અતિભારે વરસાદની આગાહી। આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 83% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। રાજકોટમાં ભારે વરસાદ બાદ આજી નદી 2 કાંઠે વહી। ઉપરવાસમાં સતત વરસાદના કારણે નવા નીરની આવક થઈ। આજી નદીના નીરે રામનાથ મહાદેવનો જળાભિષેક પણ કર્યો। આણંદમાં તારાપુર નાની ભોગળ પાસેનું તળાવ ભારે વરસાદથી છલકાયું। નજીકના વિસ્તારમાં 2 ફૂટ પાણી ભરાઈ જતા હાલાકી। પોલીસ સ્ટેશનમાં અને દૂધની ડેરીમાં પાણી ભરાઈ ગયા। તાલુકા પંચાયત તથા સરકારી હોસ્પિટલ જવાના રસ્તા પર પણ પાણી। સાબરકાંઠાના ઈડરિયા ગઢના આહલાદક દ્રશ્યો। વરસાદ વરસતા ઈડરિયો ગઢ પરથી પાણીના ઝરણા વહેતા થયા। વહેતા ઝરણાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। સહેલાણીઓ માટે ઈડરિયો ગઢ બન્યો આકર્ષણનું કેન્દ્ર। સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બની ગાંડી દૂર। મોટા બોરસરા નજીક લો લેવલ અને હાઈ લેવલ બેરલ બ્રિજ ડૂબી ગયો। બોરસરા ગામ મંદિર નજીક કીમ નદીના પાણી પહોંચી ગયા। કીમ નદી પરથી પસાર થતા તમામ લો લેવલ બ્રિજ પાણીમાં થયા ગરકાવ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વરસાદ પડતા પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। સાબરકાંઠામાં વિજયનગરથી રાજસ્થાન રોડ પર આવેલા બેઠા પુલને જોડતો રોડ વરસાદી પાણીથી ધોવાયો। તંત્રને જાણ કરતા કામગીરી હાથ ધરાઈ। ઉપરવાસમાં વધુ વરસાદને લઈને પાણી આવતા રોડ ધોવાયો। ખેડાના માતર તાલુકાના વાલોત્રી દલોલી ચાંગડા ગામ સંપર્ક વિહોણા થયા। ઉપરવાસમાં વરસાદના કારણે ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા। અન્ય વાહનોના બદલે ટ્રેક્ટરથી જ પરિવહન શક્ય। અમદાવાદમાં વરસાદથી મેટ્રો રૂટ પર રસ્તાની હાલત ખરાબ। મેટ્રો સ્ટેશન નજીકના નીચેના રસ્તાની હાલત બિસ્માર। એઈસી પાવર હાઉસ મેટ્રો સ્ટેશન, સાબરમતી મેટ્રો સ્ટેશનમાં નીચે પડ્યા મસમોટા ખાડા। રોડ ધોવાઈ જતા કપચી પણ ઉખડી ગઈ, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। વડોદરામાં વરસાદ બાદ રોડ પર પડ્યા ખાડા। શહેરના તમામ વિસ્તારમાં રોડ પર ખાડાનું સામ્રાજ્ય, જેના કારણે વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। પાલિકા અધિકારીઓ અને સત્તાધીશો છે ઘોર નિંદ્રામાં। રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા। બોટાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી। શહેરના તમામ રસ્તાઓની હાલત બિસ્માર। વરસાદ વરસતા રસ્તાઓ ધોવાઈ ગયા। રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। નગરપાલિકાએ રસ્તાનું સમારકામ હાથ ધર્યું। દિલ્હીમાં જામ્યો વરસાદી માહોલ। મોડી રાતના શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું। હવામાન વિભાગે વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। કર્ણાટકમાં ભારે વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે અનેક જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। ત્યારે નવી લુતીર્થ ડેમમાં પાણી છોડાતા સુનલ્લા ગામ પાણીમાં ગરકાવ થયું। સમગ્ર ગામમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ। કેરળમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી। ઇડુકીના રાજામાલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન। આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 61 પર પહોંચ્યો છે। અનેક દિવસો બાદ પણ એનડીઆરએફની રેસ્ક્યુ કામગીરી યથાવત।
अंबाजी थी आबू रोड जता मार्ग पर भेखड़ो धसी। अंबाजी पंथक में पड़ेला भारे वरसाद पगले पहाड़ों पर भेखड़ धसी पड़ी। भेखड़ो रोड पर पड़ता वाहन चालकों ने हालाकी, सींगल साइड वाहन चलावा मजबूर। गुजरात भाजपा प्रदेश प्रमुख सी आर पाटिल आती सौराष्ट्र चार दिवस प्रवासे सोमनाथ मंदिर दर्शन कर यात्रा प्रारंभ करते। धार्मिक संस्थाओं सहकारी आगे समाज आगे सौराष्ट्र नेताओं साथ करते मुलाकात। सीएम रूपाणी की अध्यक्षता में आज गांधीनगर में मिली कैबिनेट बैठक। राज्य में पड़ेला भारे वरसाद की सर्जायेली ताराजी की स्थिति अंगे चर्चा थशे। कोरोना वायरस की हाल की स्थिति अंगे पण समीक्षा कराशे। आरटीई में प्रवेश 29 ऑगस्ट सुधी कर ऑनलाइन अरजी। कोरोना ने कारण तमाम प्रक्रिया ऑनलाइन थशे। वालीओए तमाम दस्तावेजों ऑनलाइन सबमिट करवा फरजियात। ऑनलाइन अरजी करता ए समय वालीए जे शाळा में प्रवेश जोईए छे ते शाळानी पसंदगी पण करवानी रहेशे। 11 सप्टेम्बर में रोज प्रवेश माटेनो प्रथम राउंड जाहेर थशे। राजकोट महानगरपालिका प्रमुख स्वामी ऑडिटोरियम खाते मळशे जनरल बोर्ड। कोंग्रेस 21 और भाजपा 20 नगर सेवकों 81 प्रश्नों बोर्ड में मुकवामां आव्या। कोरोना ना केस और चोमासा में रस्ता पर पड़ेला खाड़ा अंगे कोंग्रेस बोर्ड में नोंधावी शके छे विरोध। राज्यनी खाली पड़ेली बैठकों की पेटा चूंटणी माटे केन्द्रीय चूंटणी पंचे राज्यना चूंटणी पंचना अधिकारीओने सूचना आपी। कोरोनानी स्थितिने ध्यानमां राखीने चूंटणीनी तैयारीओ करवामां आवे तेवुं सूचन करायुं। 8 बैठको पर चूंटणीनी तैयारी करवानुं पण कहेवायुं। पीएम मोदी स्वच्छता अभियान अंतर्गत स्वच्छता सर्वेक्षण नो परिणाम जाहिर करशे। 20 ऑगस्टे पीएम मोदी स्वच्छता सर्वेक्षण में अग्रता क्रमांक मेळवनार शहेरोनी यादी जाहिर करशे। सतत 5मी वखत देश में स्वच्छता सर्वेक्षण करवामां आव्युं छे। केरळना कोझीकोड में दुबई थी आवेला एक पेसेंजर की कस्टम्स विभागे धरपकड़ करी। पेसेंजर पास थी 11 लाख रूपया की किमत 275 ग्राम सोनू 1 लाख रूपया की किमत 1 लाख केसर 5000 सीगरेट नो जत्थो झड़पायो। कस्टम्स विभागे आ मामले वधु तपास हाथ धरी छे। गणेश चतुर्थी तहेवार नजीक होवा छतां कर्नाटकना हुबली में गणेश मूर्ति बनावता कारीगरोनी हालत थई कफोड़ी। एक कारीगरे कह्यु के कोरोनाना कारणे केटला ग्राहकोए ऑर्डर केन्सल कर्या छे। गणेशोत्सवनी उजवणी न थवाना कारणे गणेश मूर्तिनी मांग पण घटी छे। देश में 27,66,000 थी वधु कोरोनाना केस नोंधाया। कोरोनाना कारणे कुल 53,000 थी वधु लोकोना मृत्यु थया। देश में 20,36,000 थी वधु दर्दीओए कोरोनाने मात आपी। विश्व में 2,23,00,000 की वधु कोरोना केस नोंधाया। कोरोना कारण 7,84,000 की वधु लोगों मृत्यु थया। दुनिया में 1,50,00,000 की वधु दर्दीओए कोरोना ने मात आपी। वडोदरा में कोरोना कहर यथावत। भाजप कोर्पोरेटर नीलेश राठौर ने कोरोना रिपोर्ट पॉजिटिव। तेमने खानगी हॉस्पिटल में कराया दाखल। कोंग्रेस कोर्पोरेटर रकाबेनो पण कोरोना रिपोर्ट पॉजिटिव। तेओ होम क्वारंटाइन थया। सूरतवासीओ माटे सारा समाचार आव्या सामे। म्युनिसिपल कमिश्नर बंछानिधि पानियु निवेदन। कह्यु सूरत में कोरोना संक्रमण कंट्रोल में आव्यु। शहर में रिकवरी रेट वधीने 77% थयो। स्विमर और सीविल में ओपीडी की संख्या में घटाड़ो थयो। देश में तैयार करवामां आवी रहेली 3 वेक्सिन में एक वेक्सिन ट्रायल तीजा तब्का में पहुंची जशे। स्वास्थ्य मंत्रालय आपी जानकारी। अन्य 2 वेक्सिन में एक वेक्सिन पहला तो बीजा स्टेज में छे। रशिया पछी हवे चीने कोरोना वायरस की वेक्सिन बनावी लीधी छे। दवा कंपनी सीनोफार्मे आ वेक्सिन बनावी छे। आ वेक्सिन सामान्य लोको माटे बजार मा डिसेम्बरना अंत सुधी में आवी शके छे। 2 डोज माटे आ वेक्सिन की किंमत 10,780 रूपया छे। कहेवाई रह्यु छे के बजार मा आव्या बाद आ वेक्सिन की किंमत घटी शके छे। चीन में ज्यांथी कोरोना की शुरुआत थई हती ते वुहान में पार्टी करता लोगों वीडियो आव्यो सामे। वुहानना एक वॉटर पार्क में हजारों की संख्या में पार्टी करता लोग नजरे पड़िया। पार्टी में आवेला लोको जाने कोरोना होय नहीं तेम कोरोना की कोईपण गाइडलाइन पालन कर्या वगर मौज माणता देखाया। ब्राजील जंगलों में वसता हजारों आदिवासियों में सरकार सामे रोष। कहू अमने पण कोरोना थी बचाओ। जंगल में वसता विविध आदिवासी समाज ने कोरोना वायरस से मरता अटकाव माटे ब्राजील सरकारे तेमने पण पूरती मदद करे। कोरोना ना कारणे अत्यार सुधी में 4 आदिवासियों थया छे मृत्यु। सूरत में माताए 3 वर्षीय दीकरी ने 5मा माळे थी फेंकी। पते पण आपघात कर्यो। माता अने दीकरीनुं घटनास्थळे मौत। आपघात केम कर्यो ते अंगेनुं कारण हजु पण अकबंध।
કચ્છના મુંદ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો. તળાવમાં નવા નીરના વધામણા સમયે નાળિયેર લેવા ગયેલ વ્યક્તિ ડૂબ્યો. યુવાનની શોધખોળ શરૂ કરાઈ. ડભોઈના ચિત્રાઈ તળાવમાં યુવાન ડૂબ્યો. અગમ્ય કારણોથી યુવાન તળાવ પાસે ગયો હતો. વડોદરા અને ડભોઈના ફાયર ફાઈટરો દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ. ઓક્સિમીટર બીડીમાં પણ ઓક્સિજન લેવલ બતાવે છે તે દાવો છે ખોટો. સી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું, જેમાં ઓક્સિમીટરનો ડોક્ટરની મદદથી ટેસ્ટ કરાયો. પલ્સ ઓક્સિમીટરનો વાયરલ થયેલો વિડીયો છે ખોટો. પલ્સ ઓક્સિમીટરમાં બીડી મૃક્તા પલ્સ રેટ પણ દેખાયા હતા. તમે સ્પાઇડરમેન સુપરમેન બેટમેનની ફિલ્મો જોઈ હશે, પરંતુ જમ્પિંગ મેનને નહીં જોયો હોય અને એ પણ રિયલ વર્લ્ડમાં. સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ઊંચા જમ્પ મારીને કાર્ટવેલ કરે છે. યુવકની એનર્જી જોઈને લોકો સ્તબ્ધ થયા. આઈપીએલ 2020 માટે નવા ટાઇટલ સ્પોન્સરનું એલાન થયું. વિવોને સીઝન 13 હટાવ્યા બાદ ડ્રીમ ઇલેવનને આ વર્ષે આઈપીએલની સ્પોન્સરશીપ મળી. ડ્રીમ ઇલેવનને 222 કરોડમાં સ્પોન્સરશીપના રાઇટ્સ ખરીદ્યા છે. ટાઇટલ સ્પોન્સરશીપની હોડમાં ટાટા પણ સામેલ હતું. પ્રભાસની નવી ફિલ્મ આદિપુરુષનું પોસ્ટર થયું રિલીઝ. પ્રભાસે સોશિયલ મીડિયા પર ફિલ્મની કરી જાહેરાત. ફિલ્મ તાનાજીના ડિરેક્ટર ઓમ રાઉત આ ફિલ્મ ડિરેક્ટ કરશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. અભિષેક બચ્ચન અને ઇલિયાના ડી ક્રુઝની ફિલ્મ ધ બિગ બોલમાં ઇલિયાનું ફર્સ્ટ લુક રિલીઝ થયું. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રિલીઝ. અજય દેવગને આ ફિલ્મને કરી છે પ્રોડ્યુસ. ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગીલ ગર્લમાં કારગીલ યુદ્ધ શરૂ થયું ત્યારે ઉડાન ભરનાર પ્રથમ મહિલા પાયલટ ગુંજન નહીં પરંતુ શ્રી વિદ્યા હોવાનો દાવો. કારગીલ યુદ્ધમાં બંને એક સાથે કામ કરતા હતા. શ્રી વિદ્યાએ પોતે આ બાબતે કર્યો ખુલાસો. પ્રિયંકા ચોપરાએ પોતાની બાયોગ્રાફી લખવાનું પૂરું કર્યું. એક્ટ્રેસે ટ્વિટર પર જાહેરાત કરી. એક્ટ્રેસ તેની બુકને લઈને અત્યંત ઉત્સાહિત, તેમજ તેની બાયોગ્રાફી અનફિનિશ્ડ માર્કેટમાં ખૂબ જ જલ્દી લોન્ચ થશે.